વર્ષ 2018માં રદ કરવામાં આવેલી બિન સચિવાલય વર્ગ 3ની પરીક્ષા આગામી 13મી ફેબ્રુઆરીના રોજ લેવામાં આવવાની હતી, જેમાં કચ્છના કુલ 6 સ્થળોએ 47 જેટલી શાળાઓમાં કારકુન વર્ગ 3 સંવર્ગ અને સચિવાલય વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા માટે સમગ્ર કચ્છમાંથી લગભગ 16,467 જેટલા ઉમેદવારોએ પોતાની નોંધણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ અગાઉ બિન સચિવાલયની પરીક્ષા ફરી રદ કરવામાં આવતા પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. આ પરીક્ષા રદ થવાના વિરોધમાં ભુજના જ્યુબિલી સર્કલ પાસે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં યુવા વિરોધી યે સરકાર નહીં ચલેગી નહીં ચલેગી સહિતના નારાઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે યુથ કોંગ્રેસના આગેવાને વાત કરી હતી. દિલીપ નરેશભાઈ મહેશ્વરી, મહામંત્રી કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી બિન સચિવાલય કાર્યકારીની ભરતીમાં કૌભાંડ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, આજ સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે આંદોલન છેડશે યુથ કોંગ્રેસ, અને યુવાનોને ન્યાય મળે એ માટે અમે છેવટ સુધી જાશું. કારણ કે ગુજરાત ના યુવાનોથી વારંવાર છેતરપિંડી થાય છે, ભરતીઓ ભરે છે, લાખો યુવાનો 6-6 મહિના અગાઉથી આ ભરતીઓની તૈયારી કરતા હોય છે, ત્યારે આ યુવાનોને અન્યાય છે. એ માટે અમે ગુજરાત સરકાર કોઈની સાંભળતી નથી, એ માટે અમે આંદોલન છેડતા રહેશું. આજરોજ અમે ભુજ ખાતે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એક જન આક્રોશ આંદોલન આપશું, અને જેમાં સમગ્ર કચ્છમાંથી જે યુવાનો પધાર્યા છે, અને અમે વિદ્યાર્થીઓને પણ કહેવા માંગીએ છીએ, અમારી સાથે જોડાવો તો અમે તમારો અવાજ પહોંચાડશું. એ માટે અમે આ કાર્યક્રમ આગામી ધોરણોમાં પણ યોજાશે. મારું નામ ચાર રમેશ, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, અને અમારું યુથ કોંગ્રેસનો આજે પ્રોગ્રામ છે, એના માટે આજે જે બિન સચિવાલયની જે પરીક્ષા હતી જે સરકારે જે રદ કરી છે, એ પરીક્ષાનો વિરોધ માટેનો અમારો આજનો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ માટે જે બધું સરકાર એની મનમાની હલાવી રહી છે, જે યુવાનોને અન્યાય કરે છે, એના માટેનો આજે અમારો પ્રોગ્રામ કે આવી વારંવાર તમે બધા યુવાનોને હેરાન કરે છે, અને યુવાનો બધા અલગ અલગ રીતે ગામડેથી સિટીની અંદર આવી અને સિટીમાં પોતે એનું રૂમ ભાડે રાખી અને પોતાનું ખર્ચો કરી અને એ તૈયારી કરતા હોય છે, અને એ સરકારને કોઈ પણ નાના કાર્ય કારણ લીધે એ લોકો સરકાર પરીક્ષા રદ કરી નાખે એવું એક જાહેરાત એમને એમ પ્રેસ બોલાવીને જાહેરાત કરી નાખે કે આ પરીક્ષા હતી તે રદ કરી નાખી.